નમસ્તે બાળકો ધોરણ સિનિયર કેજી વિજય અંગ્રેજી તમે બધા ચોપડી લાવ્યા છો એમાં પાન નંબર છપ્પન ખોલો ખોલ્યું બધાએ જુઓ એમાં મહાવરો આપણે સૂચના વાંચીએ ચિત્ર જોઈ તેની સામે તેનો કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં કેટલાક ચિત્રો આપ્યા છે અને પહેલાં કેપિટલ આલ્ફાબેટ આપ્યો છે અને તેની સામે સ્મોલ બેટ આલ્ફાબેટ આપ્યો છે તો આપણે ચિત્રો ઓળખવાના છે અને તેનો કેપિટલ આલ્ફાબેટ અને સ્મોલ આલ્ફાબેટ બોલી બોલીને સારા અક્ષરે લખવાનું છે તો જુઓ સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ચોરસ ખાનામાં એરોપ્લેનનું ચિત્ર આપ્યું છે અને બાજુમાં ત્રણ લીટીમાં કેપિટલ એ લખેલો છે અને એની બાજુમાં સ્મોલ એ લખેલો છે હવે આપણે એવી જ રીતે નીચે આગળ જુઓ આ છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમમાં આઈ ફોર આઇસ્ક્રીમ અને બાજુમાં સ્મોલ આઈ લખવાનો છે તો ચાલો લખો કેપિટલ આઈ આઈ ફોર આ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ એટલે આ આઈસ્ક્રીમ લખ્યું હવે બાજુમાં લખવાનું છે સ્મોલ આઈ લખો ચાલો આઈ ફોર આ આઈસ્ક્રીમ એટલે આ આઈસ્ક્રીમ લખ્યું બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખો છો ને સરસ હવે નીચે જુઓ નીચે સાનું ચિત્ર છે જોકરનું તો ચાલો લખો કેપિટલ જે ફોર જો જોકર કર એટલે જો કર લખ્યું બધાએ ત્રણ લીટીમાં કેપિટલ છે સરસ હવે બાજુમાં સ્મોલ જે લખવાનો છે ચાલો લખો જે ફોર જો કર જોકર એટલે જોકર લખ્યું બધાએ હવે નીચે જુઓ નીચે સાનું ચિત્ર છે હેટનું હેટ એટલે ટોપો તો ચાલો લખો કેપિટલ એચ લખવાનો છે એચ ફોર હેટ હેટ એટલે ટોપો લખ્યું હવે બાજુમાં સ્મોલ એચ લખો એચ ફોર હેટ હેટ એટલે ટોપો લખ્યું બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને સરસ હવે ઉપર જુઓ સાનું ચિત્ર છે ફીસનું એફ ફોર ફીસ ફીસ એટલે માછલી તો ચાલો કેપિટલ એફ લખો એફ ફોર ફીસ ફીસ એટલે માછલી લખ્યું હવે સ્મોલ એફ લખો ફોર ફી ફી એટલે માછલી લખ્યું હવે આગળ આ સાનું ચિત્ર છે લાયનનું લાયન એટલે સી એલ ફોર લાયન તો ચાલો લખો કેપિટલ એલ એલ ફોર લાયન લાયન એટલે સિંહ હવે સ્મોલ એલ લખો એલ ફોર લાયન લાયન એટલે સિંહ લખ્યું બધાએ સારા અક્ષરે લખ્યું છે ને સરસ હવે આગળ આ સાનું ચિત્ર છે નર્સનું એન ફોર નર્સ નર્સ એટલે પરિચારિકા તો ચાલો લખો કેપિટલ એન એન ફોર નર્સ નર્સ એટલે પરિચારિકા

હવે સ્મોલ એમ લખો એમ ફોર મેંગો મેંગો એટલે કેરી લખ્યું બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને સરસ હવે નીચે જુઓ આપણે સૂચના વાંચીએ સ્મોલ આલ્ફાબેટ એ ટુ ઓની ખાના પૂરતી કરો તો જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે એ ટુ ઓ સુધી શીખી ગયા તો અહીંયા સ્મોલ આલ્ફાબેટ કેટલાક આપેલા છે અને જે નથી આપ્યા તે ખૂટતા અક્ષર તરીકે આપણે તેમાં લખવાનું છે તો જુઓ અહીંયા એ ફોર એપલ એપલ એટલે સફરજન તો એ ફોર એપલ લખવાનો નથી તો એ પછી શું આવશે આગળ બી બી ફોર બોલ બોલ એટલે દડો તો બધાએ બી સ્મોલ લખવાનો છે તો ચાલો લખો બી ફોર બોલ સરસ હવે બધાએ સ્મોલ સી લખ્યો છે ને બોલી બોલીને સારા અક્ષરે સરસ હવે આગળ ડી આપેલો છે ડી ફોર ડોગ ડોગ એટલે કૂતરો હવે આગળ લખો સ્મોલ ઈ e for elephant elephant એટલે હાથી લખ્યું હવે આગળ f for fish fish એટલે માછલી લખ્યું બધાએ સારા અક્ષરે લખ્યું છે ને સરસ હવે નીચે લખો g for gun gun એટલે બંદૂક હવે બાજુમાં એચ ફોર હેન લખેલું છે તો એ લખવાનું નહીં લખો હવે આગળ જે ફોર જ કર એટલે જ કર હવે બાજુમાં કે ફોર કાઇટ લખેલો છે તો એ આપણે લખવાનો નહીં હવે આગળ લખો L for lion lion એટલે c e લખ્યું બધાએ સરસ હવે નીચે જુઓ M for monkey monkey એટલે વાંદરો લખ્યું હવે આગળ N for nurse nurse એટલે પરિચારિકા લખ્યું બધાએ અને બાજુમાં ફોર ઓરેન્જ આપેલો છે તો એ લખવાનો નહીં બધાએ બોલી બોલીને સારા અક્ષરે લખ્યું છે ને સરસ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્રો ઓળખ્યા અને કેપિટલ અને સ્મોલ આલ્ફાબેટ લખ્યા અને નીચે એ ટુ એની ખાના પૂર્તિ કરી એવી જ રીતે સામેના પાન પર જે કાર્ય આપ્યું છે તે તમારે ઘરે વાલીશ્રીની મદદથી નોટમાં અને ચોપડીમાં બોલી બોલીને સારા અક્ષરે લખવાનું રહેશે આવજો વિદ્યાર્થી મિત્રો